પાસ કરી આપવાની લાલચ પણ આપતો ગઈકાલ રાત્રે ગર્લ્સ હોસ્ટેલની બારીમાંથી વિદ્યાર્થીની બહાર આવવા દબાણ કર્યું હતું આખરે કંટાળી વિદ્યાર્થીની અન્ય એક વિદ્યાર્થીની સાથે આશ્રમ છોડી નાસી છૂટી હતી સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે સગીરાની દાદાની ફરિયાદના આધારે આચાર્યની ધરપકડ કરી હતી દિવસથી આ બાળાને વિવિધ રીતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને જેમાં જાતીય સંબંધો રાખવાની માંગણી તથા પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરતો હોય અને તેને બદનામ કરવા માટે વારંવાર એ ધાક ધમકી આપતો હોય તો તેના વિરુદ્ધ આ ગુનો નોંધવામાં આવેલો છે ખેડાના કઠલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે હિન્દુ સંગઠનોએ નડિયાદ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી સમગ્ર કેસની તપાસ એસઆઈટી રચીને તેને સોંપવાની માંગ કરી છે પચાસ વર્ષીય વિધર્મી શિક્ષક અખ્તર મિયાએ શાળામાં ભણતી નવ વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હતા સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી જેને લઈ હિન્દુ સંગઠનોએ આ કેસને ઝડપી નિકાલ થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચુકાદો આવે તેવી માંગ કરી છે તમામ સંગઠનો સંગઠનોની એક જ માંગ છે કે સરકાર શ્રીને એક જ માંગ છે કે આનો ઝડપી ની ઝડપી નિકાલ આવે આ કેસનો અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવે એસટી બસની અડફેટે એકનું મોત નિપજ્યું ઈટાડવામાં રોડ ક્રોસ કરી રહેલા યુવકનું મોત નિપજ્યું છે પોલીસે એસટી બસ ચાલકની અટકાયત કરી ગણદેવીથી નવસારી આવતી હતી એસટી બસ અને તે દરમિયાન અકસ્માતની ઘટના બની એસટી ચાલકની બેદરકારીના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો એસટી બસ ચાલકની અટકાયત કરી લેવામાં આવી છે પરંતુ સવાલ એ કે વારંવાર આ રીતે સિટી બસ હોય કે પછી એસટી બસ તેની અડફેટે નાગરિકો ભોગ બની રહ્યા છે વારંવાર નાગરિકોને મોતને ભેટવાનો વારો આવે છે પરંતુ તેમ છતાં કોઈ જ નિરાકરણ નથી લાવવામાં આવતું ગુજરાત વન વિભાગે જુનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા ખાસ વ્યવસ્થા કરી છે આ મોનિટરિંગ સિસ્ટમમાં જ્યારે કોઈ પણ પ્રાણી દેખાય છે ત્યારે રિયલ ટાઈમમાં ઇલેક્ટ્રોનિક બોર્ડ પર વાઇલ્ડ લાઈફ અહેડ જેવા સંદેશાઓ દેખાય છે સાથે જ અહીં વાહનોની મહત્તમ ઝડપ મર્યાદા ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક છે પરંતુ જો કોઈ વાહન મર્યાદા કરતા વધુ ઝડપે આગળ વધે તો વન વિભાગ અને ડ્રાઈવર બંનેને તરત જ એલર્ટ આપવામાં આવે છે એક ગીર મોનિટરિંગ સિસ્ટમ કરીને તો એમાં આપણે જે રોડમાં અવરજવર કરતા હોય વેહિકલ્સ એનાથી પણ આપણા અકસ્માત થતા હોય છે અને જે રોડ બધા આપણા અભયારણ્ય થી જતા હોય જંગલ વિસ્તાર થી જતા હોય એની અંદર ક્યારે લાયન્સ પણ દેખાય છે લેપર્ડ દેખાય છે સ્પોટેડ ડિયર્સ છે સાંભર છે